जैसे कृष्ण भगवान को हम छेले तभी जो पाना नंबर 199 ऊपर ट्रेन की मुसाफरी माटे तभी अंतर स्टेशन અને ભાડું આપેલ છે અહીંયા અંતર 57 કિલોમીટર છે સ્ટેશન ન્યુમાર છે અને એનું ટિકિટ દર છે 12.50 રૂપિયા 175 કિલોમીટર છે અલીપુર દ્વાર છે અને એના ટિકિટના 28 રૂપિયા છે 366 કિલોમીટર છે ગોલપુરા ગામ છે અને એના ટિકિટનો દર 49.50 રૂપિયા છે 495 એનો કિલોમીટર છે ગુવાહાટી એનું ગામ છે અને 62.50 રૂપિયા છે તો એના પરથી આપણે એને જવાબ લખીશું તો ન્યુમાળથી ગુવાહાટીના કેટલા તો અહીંયા જે છે એના આપણે એમાંથી બાદ કરી દેવાના કિલોમીટર એટલે આપણને 438 કિલોમીટર મળશે ન્યુમાળ અને ગોલપરા વચ્ચે કેટલું થશે તો 309 કિલોમીટરનું અંતર થશે અલીપુર દ્વારથી ગુવાહાટી તો અલીપુરનો આપણે જોઈ લેવાનું 175 અને ગુવાહાટીના 455 તો એમાંથી આપણે બાદ કરીશું એટલે 320 કિલોમીટર મળશે ન્યુમાળ અને અલીપુર દ્વારા વચ્ચે તો એમાં આપણને 118 કિલોમીટર મળશે અને છેલ્લે ગોલપરાથી ગુવાહાટીના તો ગોલપરા આપણે પહેલા જોઈ લેવાનું ગોલપરાના 366 છે અને ગુવાહાટીના 495 છે તો આમાંથી આપણે બાદ કરશું એટલે 129 કિલોમીટર મળ્યું હવે આપણે એવું કીધું છે કે બુકે ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર જાય છે તો તેનો ટિકિટ ભાડું કેટલું થશે તો આપણે અલીપુરનું જોઈશું તો 28 રૂપિયા છે બરોબર પછી ઇન્દિરાને ગોલપરા જવું છે તો એનો ટિકિટ ભાડું 49 રૂપિયા 50 પૈસા છે પછી ડેમો સીમા અને ગોવિંદ આ ત્રણેય લોકોને ન્યૂ પાલ જાય છે તો ત્રણેયના ટિકિટના કેટલા રૂપિયા થાય તો તમે જો ન્યૂ પાલના 12 રૂપિયા 50 પૈસા એક ઝંડા છે તો 3 ઝંડા ગણીએ તો 37 રૂપિયા 50 પૈસા થાય તો આપણે 50 રૂપિયામાંથી 37 રૂપિયા 50 પૈસા બાદ કરીએ એટલે 12 રૂપિયા 50 પૈસા મળે અહીંયા બાળકો તમારું પ્રકરણ પૂરું થાય છે